ઓગંબા તાલુકાના ચંદ્રનગર ગામમાં MGVCL ની ગુરબેદરકારી સામે આવી ટાઈમસર લાઈટ મળતી નથી. લોકોનું કહેવું છે કે વારે ઘડીએ રજૂઆત કરી છે છતાંય કર્મચારીઓ પેટનું પાણી પણ હલતું નથી. તો શું જોવાનું રહ્યું છે, ચંદ્રનગર ગામના લોકોને ન્યાય મળશે કે નહીં? રિપોર્ટર નિલેશસિંહ સોલંકી, SIT હેડ માધ્યમ ગુજરાત. શું નામ છે તમારું? પરમાર કિરણપુરજી. આ જે તકલીફ છે તે ક્યારની છે તમારે અહીંયા ઘડી? લાઇટની આ લાઇટની તકલીફ તો અમારે લગભગ ખાસા સમયથી ચાલે છે. વારંવાર ફોન કરીએ ને તો વહેલા રિપેર કરવા નહીં આવતા હેલ્પર. બરાબર. આજે લાઇટ હતું તમારે આખો દિવસ? આખો દિવસ ને સવારમાં 9 વાગ્યાનું જોયું. તમે બીપીએ અને પેલું જે ડીઓ છે ત્યાં આગળ ચેક કર્યું ઘંટી ચલાવવા માટે. બરાબર. બે જગ્યાએ ચેક કરી ફરી મેં કમ્પ્લેન નોંધાવી. કમ્પ્લેન નોંધાવ્યા ફરી પણ આવી ના તમે છેવટે 3 જણ જોડે ફોન કરાવ્યો. પછી મને નંબર હેલ્પરનો આવ્યો ત્યાંથી, તો હેલ્પરને જાતે ફોન કર્યો તો એ હેલ્પર વહેલો આવ્યો ના. હવે મારે ઘંટીનમાં દહીંનો લગભગ 8 થી 10 મણ દહીંનું પડેલું છે. બરાબર. આ રીતના દર વખત થાય છે તો અમારે ઘંટીનો ધંધો કઈ રીતે કરવાનો? આવું ક્યારેક ક્યારેક બનતું રહે છે? આવું ક્યારેક ક્યારેક બને છે. જુઓ ને તમે બીજીની હાલત કેવી છે. બરાબર છે. બીજી શું તકલીફ છે તમારે આ બાબત પર? એ બાબત અને અંદર તમે ગોમે જુઓ તો ગોમની અંદર રવેડો ખાલી હતો, આખા ધોરો બધોનો તરસ્યો હતો, પાણીનો પ્રશ્ન તો હોય જ ને. બરાબર. MGVCL દ્વારા બીજી શું શું તકલીફ પડી તમને આજે? MGVCL વાળા પછી આ કઈક વાત થઈ છે તો હમણે આવીને રિપેર કરી ગયા 4 વાગે. હવે કાલે અમો થાય, મારે કાલે ઘંટી ચાલવાની, તો હવે ક્યારે દહીંનું દર રહેવાનું? આજે તહેવાર છે. બરાબર. તહેવારમાં લોકો દરાવા તો આવે જ ને. MGVCLમાં તમે કમ્પ્લેન કરી તમને શું જવાબ આપ્યો હતો? કમ્પ્લેન કરી અમને તો એ હેલ્પરનો નંબર આપ્યો. હેલ્પર હવે આ તો કોઈ કમ્પ્લેન કરો, કોઈ કમ્પ્લેન નોંધાવવાનો કોઈ મતલબ રહેતો નહીં. મારું તો એવું માનવું છે કમ્પ્લેન નોંધાવીએ તો 6-7 કલાકે તો મોણે આવે, તો શું એનો અર્થ? કયું ગામ છે તમારું? ચંદ્રનગરની મુવાડી. ચંદ્રનગર પણ મુવાડી પડી.